एक વાર ભગવાન શંકર અને પાર્વતીજી એક પ્રદેશમાં વિહાર કરવા માટે નીકળેલા। થોડા સમય પછી શંકર ભગવાને રસ્તામાં એક જગ્યાને નીચા નમીને વ્યવસ્થિત પ્રણામ કર્યા, નમસ્કાર કર્યા। ત્યારે પાર્વતીજી આજુબાજુમાં જોયું અને વિચાર્યું કે નથી અહીંયા ભગવાન રામની મૂર્તિ, નથી અહીંયા કૃષ્ણની મૂર્તિ કે નથી અહીંયા કોઈ મોટું મહાન તીર્થસ્થાન, છતાં પણ ભગવાન શંકરે અહીંયા નીચા વળીને નમસ્કાર કેમ કર્યા, નીચા નમીને નમસ્કાર કેમ કર્યા। એટલે આ પ્રશ્ન એમના મગજમાં મૂંઝવતો હતો, એટલે એમણે થોડા સમય પછી પ્રશ્નનું નિરાકરણ કરવા માટે પૂછી લીધું કે તમે આ ભૂમિને નમસ્કાર કેમ કર્યા। ત્યારે ભગવાન શંકરે એવી વાત કરી કે અહીંયા આ જમીન ઉપર 1000 વર્ષ પહેલા સત્સંગ થયો હતો। એટલે સત્સંગનો કેટલો મોટો મહિમા ભગવાન શિવ શંકરે ત્યારે પાર્વતીજીને કહી સંભળાવ્યો। થોડી વાર પછી હજી થોડા આગળ ગયા અને થોડી બીજી જગ્યા આવી, ત્યારે પાછા શંકર ભગવાને નમીને ભૂમિને પ્રણામ કર્યા। એટલે પછી પાર્વતીજીને થઈ ગયું કે હું પૂછીશ એટલે પાછું એમ જ કહેશે કે કઈ કેવું કહેશે કે સત્સંગનો મહિમા કહેશે, અને લાવને પૂછું ફરીથી કે કેમ પાછા આ ભૂમિને એમણે નમસ્કાર કર્યા। તો એમણે ફરી વાર એ જ પ્રશ્ન પૂછ્યો, ત્યારે ભગવાન શંકરે જવાબ આપતા કહ્યું કે આ જમીન ઉપર 5000 વર્ષ પછી સત્સંગ થવાનો છે। જો સત્સંગનો કેટલો મોટો મહિમા ભગવાન શંકરે ત્યારે પાર્વતીજીને કીધો। એક પુસ્તક છે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે, એમાં સત્સંગનો મહિમા વર્ણવતા એવું લખાણ આપણને જોવા મળે કે કોઈ વ્યક્તિ અનંત કરોડ બ્રહ્માંડનો રાજા હોય પણ એના જીવનમાં જો સત્સંગ ન હોય તો એનું જીવન અલેખે છે। એટલે જીવન જીવવાનો કોઈ ફાયદો નથી જો એના જીવનમાં સત્સંગ ન હોય તો। એટલે કલ્યાણ કરવા માટે સૌથી મોટામાં મોટું સાધન કોઈ હોય તો એ સત્સંગ છે, અને સત્સંગ કોણ કરાવી શકે એવા મોટા મહાપુરુષ કે જેના અંગે અંગમાં ભગવાનનો સાક્ષાત્કાર થયો છે, એવા મોટા મહાપુરુષ જે આપણને ભગવાનની નજીક લઈ શકે, એમનો જ્યારે યોગ જીવને થાય ત્યારે આપણને અંતરથી પ્રતીતિ આવે કે નહીં આને આ જન્મે મારું કલ્યાણ થઈ જશે। એવા મોટા સંતના જ્યારે દર્શન થાય ત્યારે ભગવાન સ્વામિનારાયણે સારંગપુરના 10મા વચનામૃતમાં વાત કરી છે કે એવા મોટા સંતના જ્યારે દર્શન થાય ત્યારે તમારે સમજવાનું કે મને સાક્ષાત ભગવાનના દર્શન થયા છે।